પછી આ કથાનો વિસ્તાર કરીને સુખદેવજી કહે છે, ભગવાન શંકર ને સમાધિ લાગી. હિમાલયની કોઈ ગુફામાં વર્ષો નીકળી ગયા, એ વખતમાં દેવતાઓને ભગવાન શંકરની જરૂર પડી. વાર વાર ભગવાન શંકરને પ્રાર્થના કરી, પણ ભગવાન શંકરજી કાંઈ સમાધિમાંથી ઉઠ્યા નહીં, જાગ્યા નહીં. દેવતાઓને એમ થયું, શું કરીએ, સીધા કામદેવની પાસે ગયા. કામદેવને કહ્યું કે તમે એક કામ કરો, ભગવાન શંકરને સમાધિમાંથી ઊભા કરી મૂકો. મહારાજ, તમારામાં તાકાત બહુ છે, તમે તો ભલભલાના મનને ચલિત કરી શકો છો ને. તમે જાઓ, શિવના મનને ચલિત કરો. ભગવાન શંકરના મનને ચલિત કરવા માટે કામદેવે ના પાડી. કામદેવે કહ્યું, એ મારા બસની વાત નથી, હું આ સંસારના પ્રત્યેકના મનને ચલિત કરી શકું, પણ ભગવાન શિવના મનને ચલિત કરવું એ કઠિન છે. અને છતાંય હું જો આ પ્રયાસ કરવા જાઉં તો મારી સલામતી નથી. પણ દેવતાઓએ કહ્યું કે તમે આટલું કરશો તો ઋષિઓની રક્ષા થશે, પૃથ્વીનું કલ્યાણ થશે. પૃથ્વીનું કલ્યાણ થાય અને ઋષિઓની રક્ષા થાય, આ વાત સાંભળી કામદેવને થયું, તો હું જરૂર કરીશ. તદપિ કરો મેં કાજ તુમારા, શ્રુત કહ પરમ ધરમ. કામદેવ તૈયાર થયા. જો ખરેખર ઋષિઓની રક્ષા અને પૃથ્વીનું કલ્યાણ થવાનું હોય તો આ બધું કરવામાં મને કાંઈ વાંધો નથી. પરોપકારને ધર્મ કયો છે? શ્રુતિ કહે પરમ ધર્મ ઉપકારા, ઉપકારી પરમ ધર્મ છે એમ સમજી અને ભગવાન શિવને પરાજિત કરવા માટે કામદેવ વસંત ફેલાવ્યું. વસંત ઋતુ તો બીજી હતી, પણ વસંતનો આભાસ થવા લાગ્યો બધાને. વસંત ઋતુ છે ને એ કામકારક છે. એમાં વૃક્ષો પણ ફૂલ આપવા મળે, કામકારક છે. અને કામે ક્રોધ કર્યો, જેની જેના રથની ધજા ઉપર માછલીનું ચિહ્ન છે, વારીચર વારીચર કે આખા જગતમાં ખળભળાટ મચી ગયો. પ્રાણી સૃષ્ટિ કામાધીન થઈ ગઈ, ચકવો ચકવી, ડાળી ડાળી, લત્તા લત્તા, પત્તા પત્તા, બધા જ ભોગાધીન. ક્ષ
क्षण मात्र मां वेदनी मर्यादा तूटी गई। सकल श्रुति से तू प्राणी सृष्टि ए समय नु भान गुमाय। नदियों नो वेग वधी गयो, समंदर ने मळवा माटे तळावनी पाळो तूटवा लागी, अने विकार नु वारी वेवा लागी।